गुजरात में हाल विविध मांगणीओ ने लई सरकारी कर्मचारी विरोध थई रह्यो छे, त्यारे हवे आ विरोध में अद्यतन लाजपोर जेल कर्मचारी पण जोड़ाया। लाजपोर जेल कर्मचारी हड़ताल पाड़ी जाहिर सुरक्षा प्रोत्साहन पेकेज में तेमने समावेश करवामां आवे तेवी मांग करी हती। जेल कर्मचारी पोलिस अधिक महानिर्देशक ने रजूआत करी विविध 8 मांगणीओ सरकार समक्ष रजू करी तेनो उकेल लावा जणाव्युं हतुं। आज थी मास सीएल पर जवानी कर्मचारी चीमकी पण उच्चारी हती, साथे मांगणीओ पूर्ण नहीं थाय त्यां सुधी कर्मचारी रजा पर रहेशे तेम जणाव्युं हतुं। मारुं नाम हेमांगी जयसुख राठौड़ छे। आ दरेक कर्मचारी अत्यारे एटला माटे बैठा छे कारण के एमने एमना हको मळता नथी। एमना हको माटे अहींया बधाने पोलिस परिवार तेमज पोलिस कर्मचारीओने बधा कामकाज मूकीने अहींया बेसवू पड़े छे। ए दरेक पोताना हक माटे आजे लड़े छे। दरेकनी एटली ज मांग छे कि तेमने तेमना हको मळे, तेमज अमारी एटली मांग छे कि अमे अमारा बाळकोना भविष्य माटे लड़ीए छीए। अमारा बाळकोनुं भविष्य कंई ज नथी, 3-3 વર્ષે બદલી કરે છે તો અમારા બાળકોનું ભવિષ્ય શું? દરેક સ્કૂલમાં અમારે એડજસ્ટ કરવું પડે છે, બાળકોને એડજસ્ટ કરવું પડે છે, અમારે સ્થળ ચેન્જ કરવા પડે છે, તેમજ ઝોન વાઇઝ બદલી કરવામાં આવે જેથી કરીને અમારે અમારું સ્થળ ના છોડવું પડે। અમારે અત્યારે અમારા પરિવારથી દૂર રહેવું પડે છે, કંઈક કારણોસર અમારે જવાનું થાય તો અમને તકલીફ પડે છે, અમારા પરિવારને તકલીફ પડે છે, તેમજ અમે એમના સમયમાં અમે એમનો સમય સાચવી નથી શકતા, અમે સમયે પહોંચી નથી શકતા। તે માટે સરકારે અમારી માંગણી જરૂર રજૂ કરવી જોઈએ, તેમજ એમને ધ્યાન આપવું જોઈએ કે આ લોકો જે બેઠા છે એમની માંગણી સાચી છે, અમે કોઈ ખોટી માંગણી કરતા નથી, જે અમારા હકો છે એ જ અમે માંગીએ છીએ, બીજું અમારે કંઈ નથી, જે છે એ આપો, અમે બીજું વધારાનું કંઈ જોતું નથી। પણ જે આ લોકોના હકમાં છે, કર્મચારીઓ માંગે છે, કર્મચારીઓ નોકરી કરે છે, તેમને પોલીસ કર્મચારીઓ પ્રત્યે રાખવી જોઈએ, લાગણી રાખવી જોઈએ। આ તો જેલ સ્ટાફ અને પોલીસ સ્ટાફ બંને અલગ અલગ કરી દે છે, તો શું આ લોકો કંઈ બીજી ભરતીમાં આવ્યા છે? આ લોકો સેમ ભરતીમાં આવ્યા છે, છતાં પણ એ પોલીસ કર્મચારીઓને અલગ માનવામાં આવે છે, કેમ એવું કેમ કરવામાં આવે છે? સરકાર ભરતી એક કરે છે, રનિંગ એક કરે છે, એક્ઝામ એક પ્રમાણે લે છે, બધા સરખી મહેનત કરે છે, છતાં પણ એ લોકોને અલગ રાખી અને બધા ભથ્થામાંથી એને બાકાત કરવામાં આવે છે। તો એ ભથ્થાઓ એને મળવા જોઈએ, તમામ પ્રકારના આર્ટિકલ્સ એમને રેગ્યુલર મળવા જોઈએ, સારા પ્રમાણમાં મળવા જોઈએ, એ જ અમારી માંગ છે બસ। મારું નામ KP પાનસુરિયા, આમ આદમી પાર્ટી સુરત શહેર ઉપાધ્યક્ષ। આજે જેલ વિભાગના જે કર્મચારીઓ છે એમને પોલીસની જે ફરજ બજાવતા છે, તો આજે કંઈક ને કંઈક મને એવું લાગી રહ્યું છે કે પોલીસ કર્મચારી હોવા છતાં પણ એમને પોલીસ ન હોય તેવું સાબિત કરી બતાવતા હોય તેવું આ સરકારની સીલ દેખાય છે મને તો। માટે એક બીજો પણ પ્રશ્ન એમનો છે કે દર 3 વર્ષે આ લોકોની બદલી કરવામાં આવે છે, તો એ લોકોનો કહેવાનો હેતુ એવો નથી કે ભાઈ બદલી ન થવી જોઈએ, બદલી થવી જોઈએ, કંઈ વાંધો નથી એ લોકોને, પણ 3 વર્ષે એટલા બધા દૂર કરી દેવામાં આવે છે કે આ લોકોના બાળકોનું ભવિષ્ય પણ ખોરવાઈ જાય છે। એટલે ક્યાંક ને ક્યાંક આ સરકારની અંદર એવું દેખાઈ રહ્યું છે કે કંઈક એની તાનાશાહીને લઈ એમની પોતાની મનમાની ચલાવી રહ્યા હોય, બીજાના પરિવાર જે માળો છે ચકલીના માળા જેવા માળાના પરિવાર સાથે વિખવાદ કરવામાં આવતો હોય એવું દેખાઈ રહ્યું છે। એટલે પોલીસ કર્મચારીઓનું એવું કહેવાનું ખાલું એટલું થાય છે કે ભાઈ અમને 200-250 કિલોમીટરની આસપાસની અંદર જો અમને બદલી કરવામાં આવતી હોય ઝોન વાઇઝ, તો અમને કોઈ સમસ્યા બહુ મોટી ઊભી નહીં થાય, માત્ર 700-800 કિલોમીટરથી અહીંયા કર્મચારીઓની અલગ અલગ બદલી કરવામાં આવે તો બાળકોનું ભવિષ્ય કંઈક ને કંઈક ખોરવાઈ રહ્યું હોય। માટે આ સરકારની આંખ ખુલે અને આ પોલીસ કર્મચારીઓને જે તકલીફ છે, એમને જે પીડા થઈ રહી છે, એ પીડાનો ભાગરૂપી બનીને એમને કંઈક ને કંઈક સહાય જે એમની જે એમની માગણી ને લાગણી છે એમને સમર્થન કરવામાં આવે ને એમની માગણી પૂરી કરવામાં આવે એવી આમ આદમી પાર્ટી વતી પણ અમારી માગ છે। જો આ માગણી પૂરી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી સાથે ઊભી રહે અને આમની સાથે ઊભા રહે, એમનો ન્યાય માટે ખડે પગે ઊભા રહે, અમે ઉગ્રતાથી આંદોલન આમાં કરીશું અમે। અમારી એ જ માંગણી છે કે આ સિટી પોલીસ વાળાનો પગાર વધારો કરો, એમાં અમને પણ સમાવેશ કરવામાં આવે, અમે પણ પોલીસમાં જ છીએ અને અમને કોઈ આર્ટિકલ ઇસ્યુ કરવામાં આવતા નથી, અમે પોતાના ખર્ચે જ અમારી વર્દી ખરીદી છીએ અને બીજા આર્ટિકલ પણ અમારા ખર્ચે જ અમે ખરીદીએ છીએ અને જેલમાં અમે ખુખાર આરોપી સાથે અમે નોકરી કરીએ છીએ, તો અમને કેમ આ પેકેજમાંથી બાકાત રાખવામાં આવ્યા? અમારી એ જ માંગ ભનુભાઈ વિંજુડા છે જી, આપણું નામ? મારું નામ મહેશ ભનુભાઈ વિંજુડા છે, હું હવાલદાર તરીકે અત્રે લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે ફરજ બજાવું છું। હવે મારી માગણીઓ એવી છે કે 2014ની અંદર જેલ પોલીસને કેડર ટુ કેડર પે સ્કેલ 2014ના ઠરાવથી આપવામાં આવે છે, તેમ છતાંય અમને જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજની અંદર અમને બાકાત રાખવામાં આવ્યા છે। અને બીજું કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા અમારી ભરતી થાય છે,
જેમાં અમારો 3rd નંબર રેન્ક છે તથા SRPમાંથી અમારા ખાતામાં વેટિંગથી અને અમારા ખાતામાંથી અનારને આરમ પોલીસની અંદર વેટિંગથી નિમણૂક આપવામાં આવે છે. તેમ છતાં પણ અમને પ્રોત્સાહન પેકેજની અંદરથી બાકાત રાખેલ છે. અને બીજું કે અમને જે એક શિક્ષા કરવામાં આવે છે તો જે આપણું નામ મારું નામ શ્રીમાળી ધવલકુમાર લાલજીભાઈ, હોદ્દો લાજપોર જેલ સિપાઈ તરીકે નોકરી કરું છું 7 વર્ષથી. હવે અમારી જેલ વિભાગની એક જ માંગણી છે કે આ જે ગૃહ વિભાગના ભાગ છે પોલીસ SRP જેલ, એમાંથી પોલીસ અને SRPને જે આ પેકેજ આપવામાં આવ્યું છે જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ 550 કરોડનું, તો એમાં જેલ પોલીસને સમાવેશ કરવામાં આવ્યો નથી. તો કેમ એ પોલીસ નથી? પહેલી વસ્તુ તો એ છે. પછી આ જે 2014નો જે ઠરાવ છે ગૃહ વિભાગનો, એમાં અમને પોલીસને સમકક્ષ ગણવામાં આવે છે કે જે ભાઈ સમકક્ષ એવી રીતના ગણવામાં આવે છે કે કેડર ટુ કેડર જે આ ભરતી કરવામાં આવી છે અને પગાર ધોરણ બી એક જ છે, તો આમાં કેમ તમને પગારમાં 550 કરોડના પેકેજમાં સમાવેશ કરવામાં નથી આવ્યો? તથા બીજી એ છે માંગણી કે તાલુકા સબ જેલ છે કે લોકઅપ છે એ અમારા જેલ વિભાગના હસ્તક કરવામાં આવે, તથા જે અમને આ જોન વાઇઝની જે માંગણી છે કે ભાઈ 3 વર્ષે બદલી થાય છે એના અથવા કદાચ 5 વર્ષે બદલી કરવામાં આવે તો જે છોકરાઓનું ભવિષ્ય જે ફેમિલી આખું રજડી પડે છે એ ના થોડું થાય. બીજા મુદ્દા આર્થિક નુકસાન થાય છે અને આ શિપ વાઇઝ નોકરી કરવામાં આવે એ મુદ્દા અમારા મહત્ત્વના છે બધા. વસાવા સંજયકુમાર ગંભીરભાઈ. અચ્છા, આજે તમે હડતાલ પર બેઠા છો, શું માંગણીઓ છે અને કયા કારણોસર બેઠા છો? જી, અમારે એ જ માંગણી છે. અમે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી કરવામાં આવેલ છે અને અમારા જેલ પોલીસને મેરિટના આધારે SRP કરતાં ઊંચા મેરિટમાં લેવામાં આવે છે અને અમારા કરતાં જે નીચા મેરિટમાં લેવામાં આવે છે એને ગુજરાત પોલીસ જાહેર સુરક્ષા પ્રોત્સાહનમાં એ લોકોને સમાવેશ કરવામાં આવેલ છે અને અમને નથી સમાવેશ કરવામાં આવ્યા. તેથી અમારે એ જ માંગ છે કે અમને કેમ નથી સમાવેશ કરવામાં આવ્યા. હવે તમારે શું માંગણી છે? અમારે બીજી એ માંગણી છે કે જે ગુજરાત જેલ વિભાગની દર 3 વર્ષે બદલી થાય છે એમાં ઝોન વાઇઝ બદલી કરવી. હાલ તો એક પછી એક સરકારી કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈ સરકાર સામે મોરચો માંડી રહ્યા હોય ત્યારે વડાપ્રધાનની સુરત મુલાકાત પહેલાં જ લાજપોર જેલના કર્મચારીઓ વિરોધ કરતા તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.